નમસ્કાર મિત્રો હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું બધું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શીળસ એટલે કે અર્ટિકેરિયા વિશે વાત કરીશું તો આવો શરૂ કરીએ ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ દવા લઈએ અથવા તો આપણને મધમાખી કરડે અથવા તો ખોરાકમાં એવી કોઈ વસ્તુ આવી જાય જેના કારણે આપણા શરીરમાં એકાએક ખૂબ જ ખજવાળ આવવા માંડે અને ચામડી ઉપસી જાય અને લાલ થઈ જાય અને સાથે ખૂબ જ બળતરા થાય તો એને આપણે શીરસ કહીએ છીએ અગર છ અઠવાડિયાથી ઓછા સમયથી શીરસ છે તો એને એક્યુટિકેરિયા કહેવાય છે પરંતુ છ અઠવાડિયાથી જાદા ટાઈમથી આપણને જો શીળસ થતું હોય તો એને ક્રોનિક ક્રોનિકર્ટિકેરિયા કહેવાય છે અને એની સારવાર લેવી ખૂબ જ જરૂરી છે જો સામાન્ય પ્રકાર છે શીળસનો એની સિવાય ઘણી વખત શીળસમાં ઘણા લોકોમાં એવું થાય છે કે જાણે આપણે ચામડીથી ઉપર જેમ પેનથી લખતા હોઈએ એમ હાથથી કે નખથી લખીએ તો આખું નામ અથવા તો કંઈ પણ લખી શકાય છે એને ડર્મેટોગ્રાફિઝમ કહેવાય છે એની સિવાય ઘણી વખત દુખાવા રહિત સોજો આવી જાય આખા શરીરમાં ઓઠ ઉપર કે ખાલી આંખ ઉપર તો એને એનજીઓડીમાં કહેવાય છે અગર એના કારણો વિશે વાત કરીએ તો જ્યારે આપણું શરીર જો એલર્જન છે એના સંપર્કમાં આવે તો આપણા શરીરના જો માસ્ટ સેલ્સ છે એને ટ્રિગર કરે છે અને જેના કારણે આપણા શરીરમાં એ ખૂબ જ વિસ્ટામિન અને બીજા કેમિકલ્સ રિલીઝ કરે છે જેના કારણે આપણા શરીરમાં ખજવાળ અને સોજો આવી જાય છે નોર્મલ જો એલર્જન્સ છે જેમાં ફૂડ જે જે લોકોને સર્ટિન ફૂડથી એલર્જી હોય એને ખોરાક લેવાથી તરત જ શીળસ થતું હોય છે એ સિવાય ઘણી વખત ઇન્ફેક્શન યાની કે ચેપથી પણ શીરસ થઈ શકે નોર્મલી જે ફિઝિકલ સ્ટિમ્યુલન્ટ છે જેમ કે અચાનક વાતાવરણ બદલાય ઠંડીમાંથી ગરમી અથવા તો ગરમીમાંથી ઠંડી પડવા માંડે તો પણ શીરસ થઈ શકે છે એ સિવાય ઘણા કારણ અનનોન હોય છે જેમ કે શીરસ થાય પણ એના કારણ વિશે આપણે નક્કી નથી કરી શકતા કે શેના કારણે થાય છે અગર બહુ જ લાંબા ટાઈમથી આપણને શીડસ થાય છે તો હોમિયોપેથીમાં એની ખૂબ જ સારી દવાઓ હોય છે તો આવો હોમિયોપેથિક દવા વિશે વાત કરીએ મિત્રો શીળસની પ્રથમ અને ખૂબ જ મહત્ત્વની દવા છે સલ્ફર ટુ હંડ્રેડ ખાસ કરીને જે ક્રોનિક અર્ટિક એરિયા છે કે બહુ જ લાંબા ટાઈમથી શીળસ થાય છે અને મળતું નથી તો હોમિયોપેથીમાં જે સારવાર છે સલ્ફર ટુ હંડ્રેડના એક ડોઝથી શરૂ કરવી જોઈએ સલ્ફરના જે પેશન્ટ છે એને પાણીથી નફરત હોય છે નાહવું બિલકુલ ગમતું નથી હોતું અને ગરમીથી ખૂબ જ તકલીફ વધી જતી હોય છે સાથે શરીરમાં બળતરા થાય અને જે સલ્ફરના પેશન્ટ હોય એની સ્કીન હંમેશા અનહેલ્ધી હોય છે તો આવા લક્ષણ હોય તો સલ્ફર ટુ હંડ્રેડ પોટેન્સીમાં એક ડોઝથી સારવાર શરૂ કરવી જોઈએ એની બીજી દવા છે એસ્ટેકસ એફ થર્ટી અગર આખા શરીરમાં શીળસ થાય અને એનું જે કારણ છે એ લિવરના કારણે હોય જેમ કે કમળો એટલે કે જોન્ડીસ અથવા તો લિવરની નબળાઈ એના કારણે અવારનવાર જો શીરસની તકલીફ થતી હોય તો કસેપ થર્ટી પાવરમાં સવારે અને સાંજે પાંચ પાંચ ગોળી લેવાથી આ પ્રકારનો શીરસ મટી જાય છે અને એની ત્રીજી દવા છે અર્ટિકા યુરેન્સ થર્ટી અર્ટિકા યુરેન્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેડિસિન છે હોમિયોપેથીમાં શીરસની આના જે લક્ષણો હોય છે એમાં ખૂબ જ આખા શરીરમાં બ્લોચિસ થઈ જાય છે સાથે ખૂબ જ બળતરા થાય છે જે જગ્યાએ શીરસ હોય એ ભાગ ઘણો ગરમ લાગે છે અને જે રૂમેટિઝમ છે એટલે કે જે જોઈન્ટ્સ છે એમાં જે દુખાવો થાય છે એ અને શીળસ વારાફરતી થાય એટલે કે અલ્ટરનેટિંગ થાય તો એ ખૂબ જ સારું કામ કરે છે અને એનજીઓઈડીમાં એટલે કે આંખમાં અથવા તો હોઠમાં એ પ્રકારનો સોજો આવી જાય અને બરફની ઠંડી હવાથી યા પાણીથી અથવા તો ભેજવાળી ઠંડી હવાથી જો શીરસ થતું હોય તો અર્ટિકા થર્ટી પાવરમાં સવારે અને સાંજે પાંચ પાંચ ગોળી લેવી જોઈએ શીળસની આ બહુ મહત્ત્વની દવા છે અને એની ચોથી દવા છે રસ્ટોક્સ થર્ટી રસ્ટોક્સના જે પેશન્ટ હોય એને જ્યારે શીરસ થાય ત્યારે લાલ કલરનો સોજો આવી જાય અને જ્યારે વરસાદ પડે અથવા તો ઘણા બધા દિવસથી વરસાદોને ખૂબ જ ભેજવાળો હવામાન હોય અથવા તો ઘણી વખત નદીમાં નાહવાથી અથવા તો દરિયામાં નાહ્યા પછી શીડસ થાય અને જે આપણે અગાઉ વાત કરી જેમ કે ડર્મેટોગ્રાફિઝમનો પ્રોબ્લેમ હોય એટલે કે ચામડી ઉપર આપણે કંઈ પણ નખથી લખીએ તો ઉપસી જાય એ ભાગ તો રસ્ટોક્સ થર્ટી પોટેન્સીમાં સવારે બપોરે અને સાંજે પાંચ પાંચ ગોળી લેવાથી આ ટાઈપના પ્રોબ્લેમ મટી જાય છે અને એની પાંચમી દવા છે બોવેસ્ટા થર્ટી ઘણા લોકોને નાહ્યા બાદ સ્નાન કર્યા બાદ ખૂબ જ તે શરીરમાં જલન અને અર્ટિકેરિયા એટલે કે ખૂબ જ ખજવાળું પડતી હોય છે ખાસ કરીને ગરમીમાં તો આવા લક્ષણ હોય એટલે કે નાહ્યા પછી જો સીરસ આપણે થતું હોય તો બોવેસ્ટા થર્ટી પોટેન્સીમાં પાંચ ગોળી સવારે અને પાંચ ગોળી સાંજે લેવી જોઈએ અને એની છઠ્ઠી મેડિસિન છે પલસેટીલા ટુ હંડ્રેડ અગર પેટની તકલીફોને કારણે જેમ કે ખૂબ જ ભારે આપણે બહારનું ખાઈ લીધું છે તીખું તળેલું ખૂબ જ હેવી ફૂડ લીધું છે અને એના કારણે જો શીરસ થાય અને સાથે ઝાડા અને ઉલટી આ પ્રોબ્લેમ પણ થતો હોય તો પલ્સેટિલા ટુ હંડ્રેડમાં સવારે ને સાંજે લેવી જોઈએ પલ્સેટીલાના જે દર્દી હોય છે એને તરસ બિલકુલ નથી લાગતી હોતી અને ખુલી હવામાં ખૂબ જ સારું મહેસૂસ થાય છે તો અગર આવા લક્ષણો હોય તો પલસેટિલા ખૂબ જ સારું કામ કરે છે અને આની સાતમી અને સૌથી મહત્વની દવા છે એપિસ્મેલ થર્ટી જો એપિસ્મેલ જે છે એમાં જે સોજો આવે એક અચિતા તે આખા શરીરમાં સોજો આવી જાય સીરસ થવા માંડે શરીરમાં જાણે આપણને એવું લાગે કે આંખ હાથ એ બધું ફૂલી ગયું છે અને ગરમી કોઈ પણ પ્રકારની એપી સ્મેલના પેશન્ટથી સહન નથી થતી એને કે રૂમ બંધ છે અને અંદર ગરમી છે તો પેશન્ટની તકલીફ ખૂબ જ વધવા માંડે છે અને ઠંડા પાણીથી નાહવાથી એપી સ્મેલના પેશન્ટને ખૂબ જ સારું લાગે છે તો આવા લક્ષણો હોય તો એપી સ્મેલ થર્ટી પાવરમાં પાંચ ગોળી સવારે અને પાંચ ગોળી સાંજે લેવાથી આ પ્રકારનો શીરસ મટી જાય છે મિત્રો આશા છે તમને અરટી વિશેની આ જાણકારી પસંદ આવી હશે જય ગુજરાત જય ભારત